विद्यार्थी मित्रों, धोरण 11 विज्ञान प्रवाह प्रकरण 1 માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે અગત્યના ટોપિક એવા મૂળ સંકલ્પના ઉપર આપણે જઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મૂળ સંકલ્પના એટલે શું એ આપણે સમજાવું પહેલા. એટલે કે કોઈ પણ વસ્તુ શોધતા પહેલા આપણે મૂળ તરફ જવું જોઈએ. બજારની અંદર આપણને કોઈ પણ વસ્તુ ઘરેથી જરૂર પડે તો આપણે શું કરીએ છીએ કે એવી કોઈ વસ્તુ જગ્યા પસંદ કરીએ છીએ ત્યાં બધી જ વસ્તુ મળતી હોય. જેમ કે મોલ તરફ જઈએ છીએ, એટલે કે શહેરમાં મોટા મોટા મોલ હોય ત્યાં આપણે જઈએ છીએ અને જે કઈ જીવન જરૂરી વસ્તુ છે બધી એક જ જગ્યાએ વસ્તુ મળી જાય છે. તો અહીંયા પણ એવું છે કે કઈ પણ વસ્તુ શોધી હોય, જેમ કે દળ શોધવું હોય, અણુની સંખ્યા શોધવી હોય, કદ શોધવું હોય, તો તમે મોલ કોન્સેપ્ટ પર જાઓ તો એના દ્વારા જે કઈ શોધવાનું છે એ બધી જ વસ્તુ તમે મેળવી શકો છો, પ્રાપ્ત કરી શકો છો. એટલા માટે અહીંયા મોલ સંકલ્પના તમને સમજાવવામાં આવેલી છે. મિત્રો, અમે જાણીએ છીએ કે એક મોલ સંયોજન એટલે અણુભાર જેટલું વજન, જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો એનોએચના અણુભાર છે 40 ગ્રામ, તો 40 ગ્રામ જેટલું દળ લેવામાં આવે તો તેના 1 મોલ થાય, એ આપણે જાણીએ છીએ. એટલે કે એમોનિયા લેવામાં આવે તો એમોનિયાના અણુભાર જેટલું વજન 17 ગ્રામ, 17 ગ્રામ એમોનિયા લો તમે તો તેના 1 મોલ જેટલું વજન થાય. એટલે આના પરથી બનેલો સંબંધ મળે આપણને કે 1 મોલ એટલે 17 ગ્રામ કે 40 ગ્રામ એનોએચ કે એનએચથી, 1 મોલ એટલે 18 ગ્રામ પાણી, એટલે આ વજન થયું મોલનું. વજન પરથી એના મોલ પણ મળે, 18 ગ્રામ એટલે 1 મોલ પાણી, 17 ગ્રામ એટલે 1 મોલ એમોનિયા, 40 એટલે 1 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એવી રીતના અહીંયા સામે જોઈએ આપણે કે આ એક સંબંધ આપણને મળ્યો. હવે એના પરથી આપણે બીજો સંબંધ મેળવવાનો છે કે મોલ સંખ્યા અણુની સંખ્યા સાથે કેટલા સંબંધ રાખે. મળી ગયા છે કે 1 મોલ અણુ પરમાણુ આયનની સંખ્યા કેટલી, 6.022×10³³ એટલે 1 મોલ કોઈ પણ સંયોજન લેવામાં આવે એમાં અણુ કેટલા થશે, 6.022×10³³. જેમ કે 18 ગ્રામ પાણી લો, 18 ગ્રામ પાણી લે 1 મોલ કહેવાય, તો 1 મોલ પાણીમાં અણુ સંખ્યા કેટલી, એવોગેડ્રો આંક એને 6.022×10³³ એટલે જોવા મળે છે. તો આનો પરસ્પર સંબંધ થયો, તો આના પરથી પણ મળે 18 ગ્રામે આટલા અણુ હોય તો 1 મોલ. તો આ બંને મોલ અણુ સંખ્યા દર આ એકબીજા સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવે છે. આ અણુ મિત્ર છે એટલે કે ત્રણેય મિત્ર થાય અને ટ્રાયંગ્યુલર સ્વરૂપમાં આપણે દર્શાવેલું છે. હવે આગળ વધીએ. 1 મોલ અણુનું કદ એસટીપી 1 મોલ વાયરનું કદ 22.7 લિટર જોવા મળે છે, એટલે કે 22.7 લિટર 1 મોલ સંયોજન લેવામાં આવેનું કદ થશે 22.7 લિટર. એટલે કે પાણી 18 ગ્રામ લેવામાં આવે તો 18 ગ્રામ પાણીના અણુનું કદ કેટલું, 22.7 લિટર. એમોનિયાના 17 ગ્રામ લેવામાં આવે 1 મોલ એટલે એનું એ જગ્યા કેટલી રોકશે, કોઈ પણ સંયોજન હોય એના 1 મોલ એટલે એનું કદ થશે 22.7 લિટર. આમ કદ પરથી મોલ મળે, મોલ પરથી કદ મળે, કદ પરથી અણુ સંખ્યા પણ મળે કે 22.7 લિટર કોઈ પણ સંયોજન હોય એનું 22.7 લિટર કદ ધરાવે તો એમાં અણુ કેટલા સમાશે, એની અણુ સમાતા અણુ સંખ્યા 6.022×10³³ થાય, એ અણુનું વજન કેટલું થશે, દળ કેટલું થશે, તો એના અણુભાર જેટલું થશે. તો આ રીતના આ બધા એક વિશે સંબંધ છે. આ અણુમિત્ર છે, આ અણુમિત્ર છે, આ અણુમિત્ર છે, એટલે કે ચારેય મિત્રો છે, એટલે કે પરસ્પર તેઓ સંબંધ ધરાવે છે. ચારેય મિત્રો છે ને, આ અણુમિત્ર થશે, આ અણુમિત્ર થશે, આ રીતના ક્રોસ પણ સંબંધ ધરાવે, એટલે કે બધા જ એકબીજા સાથે સંબંધ ધરાવે છે તેમ કહી શકાય. અને આવી સંકલ્પનાને આપણે મોલ સંકલ્પના કહેવામાં આવે છે. આનો અર્થ એવો થયો કે ધારો કે આપણે દળ જાણતા હોઈએ તેના પરથી મોલ સંખ્યા પણ મળે, અણુની સંખ્યા પણ મળે અને કદ કદની સંખ્યા પણ મળે. કદ જાણતા હોઈએ મોલ પણ મળે, દળ પણ મળે, અણુ સંખ્યા પણ મળે. અણુની સંખ્યા જાણતા હોય તો કદ મળે, મોલ હોય અને દળ પણ મળે. એટલે કહેવાનો ભાવ એ છે કે જો આપણે એક બાબત જાણતા હોય આ ચાર બાબતો પૈકી, તો એમાંથી બાકીની ત્રણ બાબતો આપણે સહેલાઈથી શોધી શકીએ છીએ. હવે એના અંગેના કેટલાક એક્ઝામ્પલ્સ તમને આપેલા છે, એ એક્ઝામ્પલ્સમાં એક સાદું ઉદાહરણ લઈએ છીએ. જો 22 ગ્રામ CO2 માં રહેલા અણુની સંખ્યા, તો અહીંયા શું આપી છે, દર આપી છે, તો દર પરથી આપણને મોલ મળે કે ના મળે, મળે. એ 22 ગ્રામ CO2 માં રહેલા અણુની સંખ્યા બરાબર વધે કેટલા છે, 22, એના ભાગે અણુભાર, દર આપ્યું હોય તો અણુભાર વડે ભાગી નાખવાના, 22×44 કરતા આપણને શું મળશે, અણુની સંખ્યા કેટલી મળી. આપણે જાણીએ છીએ મિત્રો કે એક મોલ એટલે એક મોલ કેટલા અણુ, 6.022×10³ અણુ, તો અહીંયા 22×44 એટલે 0.5 મોલ, તો 0.5 એ કેટલા, તો આપણને મળશે 3.011×10³ અણુ જોવા મળે છે.
મિત્રો આપણે આના આ રીતના સમજી શકાય છે કે અણુભાર જેટલું વજન, જો અહીંયા આની અંદર છે કે 44 ગ્રામ વજન હોય તો તેના 6.022 × 10³ દળો જોવા મળે, તો 22 ગ્રામ એ કેટલા, તેના પરથી આપણે સાદી સંખ્યા મળી જાય. જો કે 22 વજન આપ્યું છે તેના અણુભાર વડે ભાગવાનો, 22 × 44 × 6.022 × 10³ સીધું મળી જાય. મોલ સંખ્યા સુધીને પણ મેળવી શકો છો, તો આ મોલ સંખ્યા જ છે ને, વજન ભાગ્યા અણુદર, વજન ભાગ્યા અણુદર કરીને પણ આપણે મેળવી શકીએ છીએ, એટલે કે મોલ તરફ જવું પડે. બીજું ઉદાહરણ લઈએ, 1.2044 × 10²⁴ અણુ ધરાવતા એમોનિયા વાયુનું કદ જણાવો, એટલે કે અણુ સંખ્યા અને કદ જે સંબંધ દર્શાવ્યો છે. આ રીતના સીધું પણ મેળવી શકાય છે, પરંતુ પેલા મોલ તરફ જઈએ આપણે, કે એમોનિયાના મોલ બરાબર આપણે ભણી ગયા કે એક મોલ હોય તો 6.022 × 10³ એટલે લખીશું આપણે ઉલટું, 6.022 × 10³ અણુ હોય તો એક મોલ, અહીંયા અણુ કેટલા છે, 1.2044 × 10²⁴ છે, તો કેટલા મોલ, તો આ જે છે અણુ આની સંખ્યાને આપણે પણ આપણે ભાગીશું. જો અણુની સંખ્યા આપી હોય તો આટલા વડે ભાગવા પડે, દર આપી હોય તો આટલા વડે ભાગવાના, અણુ સંખ્યા આપી હોય તો આટલા વડે ભાગવાના. માટે જો અણુ સંખ્યા આપી છે 6.022 × 10²⁴ વડે ભાગશો, કેટલા મોલ મળશે આપણને, 2 મોલ મળે છે. તો ભણી ગયા કે 1 મોલ વાયુનું કદ છે 22.7 લિટર, તો 2 નું કેટલું, 2 વડે ગુણતા, જેટલા મળ્યા છે આપણે ગુણ નાખવાના, તો એમોનિયા વાયુનું કદ કેટલું આવશે, જો 2 × 22.7 = 45.4 લિટર જોવા મળે છે. આમ આપણે કદ પણ શોધી શકીએ છીએ. હવે એનાથી આગળ વધીએ, કદ આપ્યું તો શું, જો પહેલામાં આપણે જો દળ આપ્યું હોય તો કેટલા થશે, બીજામાં અણુ સંખ્યા આપી હોય તો, બાકી કોણ રહ્યું, હવે કદ આપ્યું હોય તો, જો 11.35 લિટર કદ ધરાવતા NaOH અણુનો દળ જણાવો, તો એ પેલા મોલ્સ ના સંખ્યા શોધી લઈએ, પેલા મોલ મળી લઈએ આપણે, કે આપણે જાણીએ છીએ કે 22.7 લિટર કદ હોય તો એક મોલ, 11.35 છે કેટલા, એટલે કે કદ આપ્યું હોય તો આપણે કેટલા વડે ભાગવાના, 22.7 વડે. જો 11.35 લિટર કદ આપેલું છે તો તેને 22.7 વડે ભાગતા 0.5 મોલ મળશે. આ 0.5 મોલ મળ્યા એના પરથી આપણે દળ મળે. આપણે જાણીએ છીએ કે NaOH અણુનું દળ આની દર કેટલું છે, NaOH નું આની દર કેટલું થશે, 40 ગ્રામ પ્રતિ મોલ થશે. તો 1 મોલ હોય તો 40, અહીંયા અડધા મોલ 0.5 છે તો કેટલા આવશે, 20 ગ્રામ જોવા મળશે. આ રીતના આપણે યાદ રાખવાનું છે, અણુની સંખ્યા આપી હોય તો આના વડે ભાગવાના, દર આપી હોય તો આની દર વડે ભાગવાના, કદ આપ્યું હોય તો 22.7 વડે ભાગવાના, જેનાથી આપણને મોલ મળશે. મોલ સંખ્યા જે કંઈ મળી પછી એના પરથી જે કંઈ શોધવાનું હોય તે શોધી શકાય. ધારો કે મોલ સંખ્યા મળી અને વજન શોધવાનું કહે છે, તો મોલ સંખ્યા એને ગુણાની દર કરતા ક્યાં બની જશે. ધારો કે અણુની સંખ્યા શોધવાનું કહે છે, તો મોલ સંખ્યા એને ગુણ્યા અણુ સંખ્યા, અણુ સંખ્યા બની જશે. ધારો કે કદ શોધવાનું કહે છે, તો મોલ સંખ્યા એને ગુણ્યા 22.7, તમને એના પરથી કદ મળી જશે. આમ આ જે સંકલ્પના છે જેમાં અણુઓ છે એકબીજા સાથે આ રીતના પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈને કોઈ રીતે સંબંધ ધરાવે છે, જેના દ્વારા આપણે જે કંઈ માહિતી મેળવી હોય એ આ સંકલ્પના પરથી આપણે મેળવી શકીએ છીએ. ખૂબ જ અગત્યનો ટોપિક છે મોલ સંકલ્પના, જે JEE નીટની અંદર પણ આના કોન્સેપ્ટ છે વારંવાર પૂછાય છે. તો આ અને 12th ની અંદર ઉપરાંત જે કંઈ આગળની જે પ્રક્રિયાઓ જોઈશું, સંતુલન છે પ્રક્રિયાઓ, આ ઉપરાંત કેમિકલ રિએક્શન છે, તો આ બધાની અંદર આ કોન્સેપ્ટનો ઉપયોગ વારંવાર થતો જોવા મળશે. આ બીજી વસ્તુ છે એને આપણે હંમેશને માટે યાદ રાખવાની, જીવન જરૂરી વસ્તુમાં આપણે કેટલા બધી વસ્તુ સાથે રાખીએ છીએ, તેમ કેમિસ્ટ્રીની અંદર આપણે જ્યારે બી આગળ વધીશું તો આ વસ્તુ છે, આ સંકલ્પના છે એને સાથે લઈને ચાલવાનું છે, એ હંમેશને માટે યાદ રહે આ સંકલ્પના, એ મુજબ આપણે યાદ રાખવાની છે. થેન્ક યુ.